चैनल ऑफ वडोदरा। સંખેડાના ટાંકી ગ્રાઉન્ડમાં બનનાર સંપ અને ટાંકીના કામનું આજરોજ સંખેડાના ધારાસભ્ય 108 તરીકે પ્રખ્યાત એવા અભેશીભાઈ તડવી પોતાની ગ્રાન્ટમાંથી 1,12,00,000ના ખર્ચે સંપ બનશે, જેનાથી નગરજનોને પાણી પીવાની સમસ્યા કાયમી નિકાલ થશે। આ ખાતમુહૂર્ત ધારાસભ્ય અભેશી તડવી તેમજ સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ સંખેડાના સરપંચ નીતિનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય હર્ષ તડવી અને સંખેડા નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંપ વાસ્તુ અંતર્ગત યોજના મંજૂર થયેલ છે। આ પાણીનો સંપ બનવાથી 7,00,000 લીટર પાણી રહેશે, તેમજ 3,50,000 લીટર પાણી પીવામાં ઉપયોગ થશે। આ પાણીના સંપ ખાતમુહૂર્તથી સંખેડા નગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વાસ્મો યોજના દ્વારા જે ગુજરાત સરકારનો અભિગમ છે કે ઘરે ઘરે પાણી મળવું જોઈએ, જેનો હેતુ સરકારે જે મૂક્યો છે કે ભાઈ નલ સે જલ યોજના, તો આજે સંખેડા નગરમાં આજે ધારાસભ્યશ્રીએ વાસ્મો યોજનામાં જે સંપ જેની ક્ષમતા પાણીની છે 7,00,000 લીટર અને પીવાના પાણી માટેની જે ટાંકી છે જેની ક્ષમતા 3,50,000 લીટર છે, તો આ યોજનાનો સંખેડા ગામની પ્રજાને લાભ મળવાનો છે। તો આ યોજનાનો લાભ આપવા બદલ ગુજરાત સરકારને અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે સંખેડા ખાતે સંખેડા ગામનો પ્રશ્ન હલ કરવા માટે નળ સે જલ યોજના મારફતે 1,12,00,000ના ખર્ચે 10,000 લોકોને આનો લાભ મળવાનો છે, ત્યારે આ યોજનાનું અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે। એમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ, સરપંચ શ્રી નીતિનભાઈ, સરપંચના આગેવાનો સીકેભાઈ, હર્ષભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રી, અને આ પ્રશ્ન જે હતો એની રજૂઆત પણ એમને કરી હતી, અને આ વાત અને આ પ્રશ્ન જ્યારે આજે મંજૂર થયો છે ત્યારે આ યોજનાનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ। ત્યારે આ ગામને જો પીવાનું શુદ્ધ પાણી મળે હેતુથી પાઇપલાઇન, ટાંકી, સંપ વગેરે મળીને કુલ 1,12,00,000ના ખર્ચે સરકારે મંજૂર કર્યું છે, તે બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો અમે આભાર માનીએ છીએ। નવીનભાઈ,